ડીસા તાલુકાના ધરપડા ગામમાં પ્રાથમિક શાળાના જતા રોડ પર વરસાદી પાણી ભરાવાથી બાળકોમાં ભારે પરેશાનીનો ભોગ બનવું પડે છે. ડીસા તાલુકાના ઘરપડા ફતેપુર ગામના મોહનપુરા પ્રાથમિક શાળા તેમજ ફતેપુરા પ્રાથમિક શાળામાં જતા મુખ્ય રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં દેખાઈ રહ્યો છે. ત્યારે આ રોડની આજુબાજુ બે પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં અંદાજે 200 થી 250 બાળકો અભ્યાસ કરે છે, જેમાં આ બાળકોને ચોમાસુ દરમિયાન સ્કૂલમાં જવા માટે ભારે પરેશાનીનો ભોગ બનવો પડે છે. આ બાળકોના જણાવ્યા અનુસાર અમોને ચોમાસુ દરમિયાન રોડ ઉપર પાણી ભરવાથી કીચડ થાય છે અને આ કીચડમાં અમારા કપડા, ગણવેશ તથા દફતરો પલળી જાય છે અને અમારા સ્કૂલમાં અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. ત્યારે સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતોના દાવા પોકળ આ ડીસા તાલુકાના ધરપડા ગામમાં દેખાઈ રહી છે. આ ધરપડા ફતેપુર ગામોના દ્વારા આ રોડ બનાવવા માટે રાજ્ય સરકાર તેમજ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ તથા ચાલુ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ બનાસકાંઠાના વહીવટી તંત્રને વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ સરકાર દ્વારા આજ સુધી અમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જ્યારે ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આદર્શ ગામ યોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે આવા કેટલાય ગામોને આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે સરકાર તથા વહીવટી તંત્રની બેદરકારીના લીધે 200 થી વધારે બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ ધરપડા ફતેપુરનો જોડાતો રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. અમે ઘરેથી સ્કૂલમાં આવો હે એટલે વરસાદનું પાણી ભરાય હે, ગાદો થાય એટલે કપડાં બગડે હે, કે એટલે સરકારને કહે કે રોડ બનાવે. અમારા ધરપડા મોહનપુરા પ્રાથમિક શાળામાં આવવા માટે વિદ્યાર્થીને બહુ તકલીફ પડે છે. ફતેપુરાથી રસ્તો કનેક્ટ થાય છે ત્યાંથી મોહનપુરામાં આવે છે અને વરસાદનું પાણી બહુ ખાબુચિયું ભરાય છે. વિદ્યાર્થીના કપડો પણ વધારે બગડે, એટલે કારણ કે વિદ્યાર્થીને બેસવા માટે બહુ તકલીફ પડે. સ્કૂલમાં બેસવામાં એના કપડાં બરાબર ના હોય, પછી અમને આવવા જવા માટે તકલીફ પડે, એટલે રસ્તાનું થોડું કામકાજ વધારવા વિનંતી. અમે ફતેપુરા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ. અમારે ઘરે રસ્તામાં આવવાથી અમને વરસાદનું પાણી ભરાય છે, અમને તકલીફ પડે છે. અમારા પાણી ભરાય છે તે અમારા નિશાળમાં આવવાનું ખૂબ તકલીફ પડે છે. અમારા કપડાં અને ચોપડીઓ અને પલળી જાય છે. સરકારને રોડ બનાવવાની વિનંતી કરીએ છીએ. ડીસા તાલુકાનું ગામ ધરપડા મોહન ફતેપુરાથી મોહનપુરા જતા રોડ, તે બંને બે પ્રાથમિક શાળાઓ આવેલી છે, ફતેપુરા પ્રાથમિક શાળા અને મોહનપુરા પ્રાથમિક શાળા. બંને શાળામાં 200 થી 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમને અવારનવાર જવા માટે ખૂબ જ તકલીફ પડે છે. એમના કપડાં પલળી જાય છે, પુસ્તકો પલળી જાય છે. અમે લેખિતમાં અને મૌખિકમાં ધારાસભ્ય કોંગ્રેસના ગોવાભાઈ રબારી અને ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને પણ આપેલું છે, રજૂઆત કરી છે, અને કોઈ અમારી હજી રજૂઆત સાંભળી નથી. અને કે હવેથી યાર અમારી રજૂઆત કરવાથી અમારા રસ્તાનો નિકાલ લાવે એવી નર્મદા રજ છે સાહેબ. અગાઉ ક્યારે રોડ બન્યો? આગળ કે અમારા લીલાધર વાઘેલા સાહેબ કેબિનેટ મંત્રી હતા અને ડીસા તાલુકાના ધારાસભ્ય હતા. 2006 સાલમાં એમના દીકરાએ કામ કર્યું હતું દિલીપસિંહ ઠાકોર. એના પછી કોઈ કાર્યવાહી કરી જ નથી. ઘણી રજૂઆત અમે લેખકમાં આપી અને મૌખિકમાં આપી, તાલુકા ડેલિકેટને રજૂઆત કરી, જિલ્લા ડેલિકેટને રજૂઆત કરી, પણ કોઈ અમારી અરજી સાંભળી જ નથી. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.